નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અંદર ગદ્ય વિભાગમાં સત્યાગ્રહ પાઠનો અભ્યાસ કરીશું જેના સત્યાગ્રહશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ એના લેખક છે વિનોબા ભાવે એમનો જન્મ થયો તો અગિયાર નવ ઓગણીસો અઢારસો ને પંચાણું અને મૃત્યુ પંદર અગિયાર ઓગણીસો ને બ્યાસીમાં થયું માર્ચ બે હજાર અઢારની બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો તો વિનોબાનું પૂરું નામ તો વિનોબાનું પૂરું નામ છે વિનાયક રાય નરહરિ ભાવે વિનોબા ભાવેના બે પુસ્તક વિજ્ઞાન અને અધ્યાત્મ એક વિજ્ઞાન અને અધ્યાત્મ બીજું છે ભારતીય સંસ્કૃતિ અહિંસાની ખોજમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે સત્યાગ્રહાશ્રમ પ્રસંગ શામાંથી લેવામાં આવેલ છે તો વિનોબા ભાવેની અહિંસાની ખોજ નામનું પુસ્તક લખેલું છે એમાંથી એમનો આ જીવન પ્રસંગ લેવામાં આવ્યો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો અગાઉ ન બન્યું હોય એવું એટલે કે અપૂર્વ બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એટલે ઉપનિષદ

હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલ્યા કરતો એક તરફ બંગાળની વંદે માતરમ ક્રાંતિની ભાવના મને ખેંચતી હતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ ન હું હિમાલય ગયો ન હું બંગાળ ગયો પરંતુ મનોમન હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો વિનોબા ભાવે એમ કે છે આ સત્યાગ્રહ આશ્રમ લેખ વિનોબા ભાવેના જીવનનો એક પ્રસંગ છે હવે વિનોબા ભાવે ગાંધીજીના અનુયાયી બન્યા એનું કારણ તેઓ ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા તેમણે કોચરબ આશ્રમ આશ્રમવાસીઓ તરીકે જે રીતનું જીવન પસાર કર્યું હતું તેની વાત અહીં રજૂ કરી છે અરે વિનોબા ભાવે એમને હિમાલયની શાંતિ ને બંગાળની ક્રાંતિ એ બંને એકી સાથે મળ્યા અને કહે છે કે હું જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થ બાપુનું આ ભાષણ થયું હતું એ ભાષણમાં એમણે અહિંસા અંગેની ઘણી વાતો સમજાવી અહિંસા કોઈ જીવની હિંસા ન કરવી એટલે અહિંસા મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે નિર્ભય પરમ સૈવ્ય અહિંસા છે અને નિર્ભયતા વગર આવી ન શકે શું કહે છે નિર્ભયતા વગર અહિંસા ન આવી શકે એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી કાઢ્યા હતા હતા શું કે છે ભાષણ સાંભળવા માટે જે લોકો આવ્યા પહેરીને એમને બોલે છે હું ત્યાં પહોંચ્યો ત્યારે તો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે એક મહિનો વીતી ગયો હતો તો પણ નગરમાં એનો નગરીમાં એનો પ્રભાવ હતો જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો ભાષણની ચર્ચા ચાલતી હતી ને એ ભાષણમાંથી વિનોબાને કેટલાક પ્રશ્નો થયા તો એમણે એ પ્રશ્ન પત્ર દ્વારા લખીને બાપુને મોકલ્યો એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો શું કીધું ગાંધી બાપુએ વળતો જવાબ પત્ર લખ્યો દસ પંદર દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહે એમનો આ જવાબ એ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવંતથી થશે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં પૂછાય કે વિનોબા એ જે પત્ર લખ્યો હતો એનો જવાબ બાપુએ શું લખીને મોકલાવ્યો હતો સમાધાન વાતોથી નહીં જીવંતથી થશે અને મને સ્પર્શી ગયો એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી એમ કીધું કે તમારે આશ્રમમાં આવવું હોય તો આ બધા નિયમોનું પાલન કરવું પડશે જે મારા માટે ઓર આકર્ષક હતી ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી ન હતી એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વ એટલે આખા વિશ્વનું ભલું કરવાનું અવિરોધી દે અવિરોધી દેશ સેવા છે કોઈ જાતના વિરોધ વગર દેશ સેવા કરવાની છે અને તેના માટે અમે નીચે નખેલા વ્રતો જરૂર માનીએ છીએ ગાંધી બાપુના અગિયાર વ્રતો હતા સત્ય અહિંસા ચોરી ન કરવી સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ શરીરશ્રમ વગેરે એકાદશો વ્રતોના નામ લખ્યા હતા મને આ ભારે નવાઈજનક લાગ્યું મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાય હોય એવું ક્યારેય ન સાંભળ્યું આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં ધર્મગ્રંથોમાં ભક્તિમાર્ગમાં આવે છે પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે શું કહે છે વિનોબા ભાવે કીધું કે આ માણસ રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ દરેક લોકોનો આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ એવું મને લાગ્યું મને આવું જ જોઈતું હતું બાપુએ લખેલું હતું અહીં ચાલો આવ અને હું બાપુની પાસે પહોંચી ગયો હવે વિનોબા ભાવે છે બાપુની પાસે જાય છે બાપુની પાસે જાય છે એ દિવસ હતો જે દિવસે વિનોબા ગાંધી બાપુને મળ્યા હતા એ દિવસ હતો સાત જૂન ઓગણીસો સોળ હું અમદાવાદ સ્ટેશને ઉતરો મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે આઠ વાગે આશ્રમે પહોંચ્યો શું કહે છે ગાંધી વિનોબા બાબે એમ કહે છે કે હું રસ્તા પૂછતો પૂછતો બાપુના આશ્રમે પહોંચ્યો કુચરબ આશ્રમે પહોંચ્યા બાપુને ખબર પહોંચાડાય કે બાપુને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ ત્યારે બાપુ સાક્ષ્ય મારતા હતા મારા માટે આ પણ એવી નવાઈ નવી નવાઈ નું દ્રશ્ય હતું રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે આવું તો ક્યારેય મેં સુન્યું એટલે કે સાંભળ્યું નહોતું એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો ગાંધી બાપુ પાસેથી વિનોબાને પ્રથમ કયો પાઠ મળ્યો હતો તો શ્રમનો પાઠ મળ્યો હતો બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું વિનોબા પહેલીવાર મળ્યા તો બાપુને કંઈ નવાઈ નહોતી તો એમ કે કોઈનો સમય ન બગડવો જોઈએ દરેક વ્યક્તિએ કર્મ કરવું જોઈએ એટલે એક ચપ્પુ વિનોબાએ વિનોબાને પણ પકડાવી દીધું મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું પણ એ દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી પછી શાક સમારતા સમારતા એમણે મારી વિષે પૂછપરછ આદરી એમ કે તમે શું કરો છો અને પછી કહે તને જો અહીં રહેણી તારું જીવન છે તારા જેવા યુવાનની જરૂર છે તો અહીંયા રે તો હું ખુશ છું મારી જિજ્ઞાસ પામી ગયા પણ તમે થોડા માંદલા દેખાવ છો પણ તમે થોડા માંદલા દેખાવ છો પરીક્ષામાં કોકવાર પૂછાય પણ તમે થોડા માંદલા દેખાવ છો વાક્ય સુધારીને લખો આત્મજ્ઞાની કદી માંદો ન પડે આ એક બીજો પાઠ શીખવા મળ્યો બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નહીં નથી શક્યો તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો બાપુની અનેક લોકો સાથે હવે બાપુ પાસે વિનોબા વધારે પડતા વાતચીત નહોતા કરતા કામ હોય તો વાતચીત કરે પણ બાપુને જેમ વિનોબા મળવા ગયા એમ અનેક લોકો મળવા જતા હતા એટલે અનેક લોકો સાથે વાત કરતાં કરતાં વિનોબા આ ઘણું બધું શીખી ગયા બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે શું કે છે બાપુને ખબર પડી ગઈ કે હું એમની પાસે સદભાવનાપૂર્વક ગયો છું સદભાવના સદ એટલે સારી ભાવના પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો બાપુ મને ઓળખતા હતા કે આ વ્યક્તિ સદભાવપૂર્વક અહીંયા આવ્યો છે બીજા બધા કહે છે કે બાકીના બધાને મન તો હું જડ જેવો માણસ હતો એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા આ તો ગૌણ ભાષા છે ત્યારે મેં કહ્યું ના ના આ તો ભક્તિની ભાષા છે બાપુ બોલ્યા હા આ વાત બરાબર છે જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા બંને સરખી આ વાત બાપુ જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા શું કે છે વિનોબા એમ કે બાપુ એકદમ નમ્ર સ્વભાવના હતા નાનામાં નાની વ્યક્તિ દરેક વ્યક્તિનું સ્વમાન સાચવતા હતા નાનામો નાની વ્યક્તિનું માન સાચવતા હતા તો કે છે કે મારી વાતને પણ બાપુએ સ્વીકારી ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે આમો એ લોકોનો પણ કોઈ દોષ ન હતો ત્યારે હું ભારે લુખો માણસ હતો એકવીસ વર્ષનો છોકરો હતો પર યુવાન મારા મિત્રો જાણે છે ને કે જેને સભ્યતા શિષ્ટતા રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ ઓછી હતી શું કે વિનુભાઈ એમ કે છે કે મને કંઈ સંસ્કાર કે સદભાવને શિષ્ટતા આ બધું મારામાં બહુ ઓછું હતું બાપુ પાસેથી ઘણું શીખ્યું હું કોઈની સાથે બોલતો પણ નહીં કામો ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન ધ્યાન અને ચિંતન કામ કરતો હોઉં તો અધ્યયન એટલે કે વાંચતો હોઉં ધ્યાન ધરતો હોઉં કે કોઈ ચિંતનમાં હોઉં પણ હું નવરો ના રહેતો કોઈની સાથે વધારે બોલતો નહીં એક દિવસ પરોઢીએ ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો આશ્રમવાસીઓ સાંભળી ગયા તો તેમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત પણ જાણે છે પછી બાપુએ પૂછપરછ કરી વચ્ચે વચ્ચે પ્રાર્થનામાં કશું બોલવાનું કહેતા કે આજે પ્રાર્થનામાં તમે કઈક બોલો મને બોલવાની ટેવ તો પહેલેથી હતી પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી મને ખૂબ લાભ થયો બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો એ અંગે ભગવાન ઈસુ એ આજ્ઞા દીધી જ છે કે પ્રચાર અર્થે જઈએ ત્યારે અગાઉથી કશું વિચારીને રાખો શું કહે છે વિનોબા એમ કહે છે કે ભગવાન ઈસુએ કીધું છે કે તમે કોઈ સેવાના અર્થે કોઈ પ્રચાર માટે જાઓ ત્યારે તમારે અગાઉથી કશું વિચારવાનું નહીં અને કોઈ ભગવાનના કામે જઈએ ત્યારે આપોઆપ ભગવાન પ્રેરણા આપશે વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે તો આ તો મારું આમ ચાલ્યું હું કોઈ દિવસ વિચારતો હતો નહીં કે ભગવાનની જેવી ઈચ્છા હશે એવું એવી પ્રેરણા મળશે બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું મારી પાસે લોકોને મોકલતા વર્ધા ગયા પછી વર્ધા એક સંસ્થાનું નામ છે વરધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા ના મળ્યા હોય તો જરૂર મળો એક વખત બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠીક ઠેક પવનાર પવનાર એ आश्रम जी पवना आश्रम आव्या त्यारे હું ખેતરમાં ખોદતો તો બાપુયે એક વ્યક્તિને મળવા માટે મૂકલે ને ત્યારે હું ખેતરમાં ખોદતો તો નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે મેં પૂછ્યું કેમ આવવાનું થયું તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલું પછી તો શું બીજી કોઈ વાતચીત ન થઈ હું પાછું મારા કામમાં લાગી ગયો નજર પણ કામ ભણી વળી ગઈ એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી રાવ ખાવી એટલે ફરિયાદ કરી કે તમે મને કેવા માણસ પાસે મોકલી આપ્યો મારી સાથે કશી વાતચીત પણ ના કરી બાપુ સમજી ગયા કે આ ભાઈને વિનોબા પાસે ગયા અને વિનોબાએ વ્યવસ્થિત વાત ન કરી એટલે વિનોબા ગમ્યા ને પણ પૂછું પૂછું ગમે ત્યાં ગયા હોય આપણે શું કહે છે બાપુ એને કેવું સરસ સમજાવે છે તમે ત્યાં ગયા ત્યારે શું કરતા હતા તો કે છે જમીન ખોદતા હતા એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની તમારે એસી જરૂર છે વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલે